બનાસકાંઠા જિલ્લાની ધાનેરા તાલુકા પંચાયત વિવાદનું ઘર બની ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક ગ્રામ પંચાયતના કથળેલા વહીવટના કારણે ગ્રામજનો મુશ્કેલી વેઠી રહ્યા છે. આમ તો ગામની કોઈ સમસ્યા હોય તો શરૂઆત સ્થાનિક સરપંચ તેમજ ફરજ પરના તલાટીઓ તે સમસ્યાનો હલ લાવી દેતા હોય છે, પરંતુ હાલના સમયે ધાનેરા તાલુકાના ગામડામાં આવેલા સચિવાલય વિકાસના બિલો પાસ કરવા માટે જ ખુલતા હોય છે. બાકી ગામના વિકાસ તેમજ લોકોની સુખાકારી માટે મોટાભાગની ગ્રામ પંચાયત જરા પણ રસ નથી દાખવી રહી. એટલે કહી શકાય કે ધાનેરા તાલુકામાં ગામડાની હાલત દિન પ્રતિદિન સુધરવાના બદલે બગડી રહી છે. ધાનેરા શહેરની નજીક આવેલા આસિયા ગામના લોકો પણ છેલ્લા કેટલાક સમયથી રસ્તા બાબતની રજૂઆત કરીને થાકી ગયા છે. આસિયા ગામને જોડતા મુખ્ય રસ્તા ઉપર અવારનવાર પાણી ભરાઈ જતા રસ્તો બંધ થઈ જાય છે. તો આ તરફ આસિયા ગામમાંથી પસાર થતા નદીના વહેણમાંથી કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આસિયા પંચાયતની દેખરેખ ઉપર રેતીનો વેપલો ચાલી રહ્યો છે. ભારે ભરખમ વાહનો આ માર્ગ ઉપરથી ચાલતા આસિયા ગામને જોડતા રસ્તા ઉપર પણ મોટા ખાડા પડી ગયા છે. સાથે નજીકમાં આવેલી રહેણાંક સોસાયટીનું ગટરનું પાણી પણ રસ્તા ઉપર આવતા આસિયા ગ્રામજનોને આ માર્ગ ઉપરથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે. અહીંથી પસાર થતા અજાણ્યા વાહન ચાલકો તો રસ્તામાં જ પડેલા ખાડા રીતસરના પટકાઈ રહ્યા છે. ગ્રામ પંચાયતના લીધે ગ્રામ પંચાયત કોઈ નિકાલ લાવતી નથી, એના હિસાબે ગ્રામ પંચાયતની એટલું ગ્રામ પંચાયતની બેદરકારીના લીધે પબ્લિકને આવવા જવામાં બહુ તકલીફ પડે છે. કોઈ ઇમરજન્સી કેસ હોય તો જલ્દી જવાતું નથી. તો આપણે TDO સાહેબને એની એટલી વિનંતી છે કે તેનો જલ્દીમાં જલ્દી કંઈક નિકાલ આવે એવી વિનંતી છે. આસિયાથી ધાનેરા જવા માટેનો મુખ્ય રસ્તો છે, એની અંદર પાણી ભરાઈ જાય છે, વરસાદી પાણી ભરાઈ જાય છે. અહીંયા સોસાયટીનું પાણી આવે છે. રોડની બંને બાજુએ સોસાયટી આવેલી છે, એક બાજુ મધુસૂદન રેસિડેન્સી છે ને નવી સોસાયટીનું કામ ચાલુ છે. રેસિડેન્સીમાંથી ગટરનું પાણી ફૂટીને બધું રસ્તાની અંદર આવે છે ને ત્યાં ભરાયેલું પડ્યું રહે છે. સાધનોનેથી જવા આવવાની તકલીફ પડે છે. જે નોકરી ધંધા કરે છે, બાઇકો લઈને રિક્ષાઓવાળા છે, એમને જવા આવવામાં બહુ તકલીફ પડે છે. અંદર રોડની અંદર ખાડા બે બે ત્રણ ત્રણ ફૂટના પડી ગયા છે, એટલે સાધન અંદરથી નીકળતા નથી. તંત્રને અમે ઘણીવાર જાણ કરી છે, તાલુકા પંચાયતમાં કરી છે, અમે TDO સાહેબને કરી છે, ધારાસભ્યશ્રીને કરી છે, પછી પંચાયતમાં બી કરી છે. આ રેસિડેન્સી વાળાને બે ત્રણ વાર જાણ કરી, પણ એ લોકો બી એવું કહે છે કે આ તો રણીધણી વગરનું છે, અમે કશું કરી શકાય એમ નથી. એટલે અમારી એવી વિનંતી છે કે આનો કંઈ રસ્તો નીકળે નવો અને વ્યવસ્થિત આ રોડ થાય. ધાનેરા તાલુકાના ગામડામાં રહેતા લોકોની રજૂઆત કોઈ સાંભળતું નથી, એટલે કહી શકાય કે હાલ ધાનેરા તાલુકામાં સરકારી બાબુ, રાજી અને પ્રજા દુઃખી જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે. આ તરફ ગુજરાત સરકાર દ્વારા ગામડાના વિકાસ માટે લાખો કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે, પરંતુ ઊંચી ટકાવારી અને ભ્રષ્ટાચારના કારણે ગામડા આજે પણ વિકાસથી વંચિત છે. આજે જ્યારે આસિયા ગામની ગ્રામ પંચાયત પાસે રસ્તા બાબતે માહિતી લેવા માટે અમારી ટીમ આસિયા ગ્રામ પંચાયત ખાતે પહોંચી ત્યારે પંચાયતના મકાનની બહાર 56,000 રૂપિયાના ખર્ચથી લાવેલું બોર્ડ નીચે પડ્યું હતું. આસિયા ગ્રામ પંચાયતનું સંચાલક મંડળ એટલું વ્યસ્ત હતું કે એક બોર્ડ હટાવવાનો પણ તેમને સમય મળતો નથી, ત્યારે લોકોની રજૂઆત તો શું સાંભળે. ગ્રામ પંચાયતના મકાનને બહારથી તાળું હતું અને અંદર પંખા ચાલુ જોવા મળ્યા હતા, ત્યારે આ તસવીરો ધાનેરા તાલુકા પંચાયતના વહીવટ ઉપર સવાલો ઉઠાવી રહી છે. આસિયા ગ્રામ પંચાયતમાં તલાટીની અને સરપંચની આ ફરજ થાય છે. તેમાં એ લોકોને 10-20 વાર એમને જણાવ્યું કે તમે આ કોકરીન ટોલાવાળા બંધ કરાવો અને ખાડા ખણવાનું બંધ થાય. તો આ લોકોએ હજી સુધી કોઈ જાનમાં લીધું નથી. આ લોકોએ ન લીધું તલાટીએ કે ન લીધું સરપંચે. તાલુકા વિકાસ અધિકારીની આ બાબત રજૂઆત કરેલી, TDO સાહેબને કરેલી, અમે મોમલદાર સાહેબને પણ કરેલી, પ્રાંત સાહેબને કરેલી અને નગરપાલિકામાં કરેલી અને જિલ્લા વિકાસ અધિકારી કરેલી, કલેક્ટર સાહેબને પણ કરેલી આ રેતી બાબતમાં. અને રેતી હેડવાથી જ આ ખાડા પડી રહી. એ આસિયા ગ્રામ પંચાયતમાં તો અમે તો એવું ઈચ્છે ગામવાળા કે જો આ ગ્રામ પંચાયતમાં આ ખાડા જેવો ખપચ ન બુરાતા હોય આ લોકોથી, તો પંચાયતને ઓધો તાળું લટકાવીને બંધ કરી નાખી. આ પંચાયત ખાલી પોતાના વેરા વસૂલત કરવા માટે પંચાયત ખોલેલી. આસિયા વેરા લેવાના હોય એ વખત આ લોકો આવે છે, પછી કોઈ દેખાતા નથી. ના તો સરપંચ દેખાય કે ના તલાટી દેખાય, અને કોઈ તાલુકા વિકાસ અધિકારી પણ એમની નોંધ નથી લેતા આજ દાડા સુધી. માંગણી શું હોય તમારી? અમારી માંગણી એવી છે કે આ તાત્કાલિક સમો થવું જોઈએ. તાત્કાલિક ન થયું તો અમે મુખ્યમંત્રીની પણ રજૂઆત કરીશું. કયો માર્ગ કહેવાય? આ મેઇન માર્ગ છે, રસ્તો હેડવા માટેનો. રોમસણ સુધી જવાય, સરાલ પણ જવરાય, પાદરા જવાય, ઘણા ગામડે અહીંયાથી જવરાય, ડીસા સુધી પણ જવરાઈ શકે. એટલે અહીંયા ડિલિવરી બીજાનું પણ હોય તો એ મોટો પ્રશ્ન હાલનો, કારણ કે 5-5 ફૂટના અંદર ખાડા ઉપડ્યા. ના તો નગરપાલિકાને દેખાય કે આસિયા ગ્રામ પંચાયતને ન દેખાય.
तो आवी ग्राम पंचायत तो गंदगी ग्राम पंचायत हो अमारी तो आसिया ग्राम पंचायत तो आवी पंचायत ने तो टीडीओ साहब ने रजूआत के लॉक मराई जो और नवेसर चूंटणी थाय एवं इच्छे अमे। ધાનેરા શહેર તેમજ આસિયા ગામને જોડતા માર્ગ ઉપર સત્વરે ઉચ્ચ અધિકારીઓ તપાસ કરાવે અને ગેરકાયદેસર રીતે જે પ્રમાણે સોસાયટીના ગટરનું પાણી મુખ્ય માર્ગ ઉપર નાખવામાં આવે છે તે મામલે સોસાયટી વિરુદ્ધ નગરપાલિકા પગલાં લે તેવી માગણી પણ આસિયા ગ્રામજનો કરી રહ્યા છે।